कार्य वाहक हो, ऑर्गेनाइजर्स मेंबर हो, बुजुर्गो वडीलो तथा भाइयों, सलाम अलैकुम। आप सब ने आए फाजल करमाली बागमोयो रिसोर्ट खाते आवकारता घनी खुशी उपजे छे। आप सब ने स्वागत करता सब ने वेलकम कहूँ छू। उम्मीद है कि तमने आज प्रोग्राम में आनंद थाशे। फाजल करमाली फेमिली तरफ थी आप सब तहे दिल थी शुक्रिया अदा करूँ छू। आपे आमंत्रण ने मान आपीने अत्रे पधारिया अने रौनक में इजाफो करियो। अल्लाह आप सबने जदाए खैर इनायत फरमावे। मरहूम गुलामसन भाई फाजल करमाली तेमनी हयाती दरमियान सीनियर सीटिजन ग्रुपना बहु चाहक अने हिमायती हता। ए ग्रेट वेलविशर एंड सिम्पथाइजर एंड सपोर्टर। तेओ मारा चाचा होता, हूँ तेमने तेज नाम थी बोलावीश। गुलामसन चाचा की वफात 16 फेब्रुआरी थे। 19 फेब्रुआरी ना तेमनी माताजी એટલે મારી દાદીમાં મરિયમભાઈ ફાઝલ કરમાલીની વફાત થઈ। આવો આપણે આ મરહૂમ તથા કુલ મરહૂમીનને યાદ કરીને સૂર્ય ફાતિહા પઢીએ તે દુઆ સાથે કે બારગાહ ઇલાહીમાં તેઓ સૌની મગફિરત અદા થાય અને બુલંદ દરજો અદા થાય। ફાતિહા। ગુલામસન ચાચા વિશે થોડુંક શબ્દો કહેવા ચાહીશ। ચાચા તેમની જિંદગી દરમિયાન મોહિબે અહલે બૈત, અઝાદાર અને આશિકે હુસૈન હતા। મજલિસ અઝા પ્રત્યે એ કેટલી લાગણી કે માય મોહરમમાં ઝૈફી તથા ના દુરુસ્ત તબિયત હોતા છતાં મજલિસો ચૂકતા નહીં। મને બરાબર યાદ છે કે મહેફિલમાં આવે, મારી બાજુમાં જ બેસે અને ઝૈફીના કારણે ઘણી વખત જોલું આવી જાય, આવી હાલતમાં પણ તેઓ મજલિસો મૂકતા નહીં। ચાચા અતિ હંબલ, ફ્રેન્ડલી નેચર, સદાય હસતો ચહેરો તથા મળતાવડો સ્વભાવ। અલ્લાહે નેમતો આપેલ છતાં જરાય ગમન કે પ્રાઇડ નહીં, બધાને માનથી બોલાવે। ચાચા જ્યારે બહુ જ બીમાર પડ્યા ત્યારે એક મોમિનભાઈ, જે સાવ સાદા સિમ્પલ માણસ, મને કહે કે તમારા ચાચા ખરેખર બહુ જ નેક માણસ છે। દર વર્ષે તેમના ઘરે મજલિસ અઝાદ કરે ત્યારે મને પર્સનલી ઇન્વાઇટ કરે અને તેમની ગાડી લેવા આવે અને મૂકવા આવે। કેવો નમ્રતા ભર્યો અમલ, હમ્બલનેસ અને ઇનકે સારી મોમિનીન। આપણે સૌ સિનિયર સિટીઝન્સ છીએ, પણ આપણને તે જાણવું જોઈએ કે ભલે આપણે મોટી ઉંમરના થયા, શાયદ કામકાજમાંથી રિટાયર્ડ થઈ ગયા હશું, પરંતુ આપણે પોતાને નકામો ન માનવું જોઈએ। ઝઈફોનો શો મર્તબો છે તે જાણવું હોય તો ઇમામ અલી અલીસ્લામને સાંભળો। આ ફરમાવે છે કે મને એક જવાનના જોશીલા કામ કરતા એક બુઝુર્ગની સલાહ મશવરો વધારે પસંદ છે। જવાન માણસ ઘણી વખત વિચાર કર્યા વગર જવાનીના જોશમાં કોઈ ગલત કામ કરી બેસે છે, જ્યારે એક બુઝુર્ગ કે જેણે ઘણો અનુભવ થયો છે તે સમજી વિચારીને કામ લે છે। આપણે ઘણી વખત જોયું હશે કે કોઈ બાપ દીકરા વચ્ચે વાતચીત કે ડિસ્કશન થતું હોય ત્યારે બાપ દીકરાને કહે છે, બેટા તને ખબર હોવી જોઈએ કે મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે, આ માથાના વાળ આમ જ સફેદ નથી થયા, હું ભલે ભણેલો નથી પણ ગળેલો વધારે છું। એક બુઝુર્ગની શી અહેમિયત છે તે જાણવું હોય તો તેમાં એક ઘડિયાળ, એક વોચને જોવો, તેની રચના, એનું સેટઅપની અજીબ જાણકારી મળશે। ઘડિયાળમાં 3 કાંટા હોય છે, એક સેકન્ડનો જે સૌથી કરતાં ફાસ્ટ ચાલતો હોય છે, બીજો મિનિટનો જે સાધારણ મીડિયમ સ્પીડ ચાલે છે અને છેલ્લો કલાકનો કાંટો જે બિલકુલ આસ્તે આસ્તે ચાલતો હોય છે। હવે આપણે એમ સમજીએ કે સેકન્ડનો કાંટો જે બહુ જ ફાસ્ટ ચાલે છે તે જવાન ઇન્સાન છે, જે મિનિટનો કાંટો છે તે મીડિયમ સ્પીડનો ચાલે છે તે મીડિયમ એજનો માણસ છે, અને જે કલાકનો કાંટો છે તે બિલકુલ આસ્તે ચાલે છે તે ઝઈફ ઇન્સાન છે। હવે આપણને હકીકત જાણવું હોય તો બારીકાઈથી ઓબ્ઝર્વ કરીએ। પહેલું, અગર જો આપણને ટાઈમ જાણવો હોય અને ફક્ત સેકન્ડનો કાંટો ચાલતો હોય તો શું આપણને ટાઈમ ખબર પડશે? નહીં પડે। બીજું, અગર ફક્ત મિનિટનો કાંટો ચાલતો હોય તો ટાઈમ ખબર પડશે? નહીં પડે। પણ અગર ફક્ત કલાકનો કાંટો જે આસ્તે આસ્તે ચાલે છે તે બાકી હોય તો જરૂર આપણને ટાઈમ ખબર પડશે। દાખલા તરીકે, જો કલાકનો કાંટો 2 અને 3 ની વચમાં હોય
તો આપણને ખબર પડશે કે અઢી વાયગા છે. બસ મોમિનિન, આ ઝઈફો બુઝુર્ગો જે પોતાની જિંદગી આસ્તે આસ્તે ચલાવી રહ્યા છે, તે આ કલાકના કાંટા સેવા છે. ભલે આસ્તે જાણ આપણને સાચી ડાયરેક્શન સલાહ મશવરો જરૂર આપણને આપે છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી છે, ઝઈફો બુઝુર્ગોને યુઝલેસ આઉટ ઓફ ટાઈમ ન ગણવા જોઈએ, બલકે તેમની ઇજ્જત અને માન વર્તવ આપવું જોઈએ. ભાઈઓ, ઝઈફો કેટલા શાણા, ચતુર અને સ્માર્ટ હોઈ શકે છે તેનો નાનકડો એનેક્ડોટ ટૂચકો તમને સંભળાવું છું, મજા આવશે. એક ઝઈફા બેંકમાં પૈસા લેવા જાય છે. કેશિયરને કહે છે, મને $10 જોઈએ છે. કેશિયર કહ્યું કે તમને ફક્ત $10 જોતા હોય તો બારે એટીએમ મશીનમાંથી કાઢી લો ને. તે ઝઈફાએ કહ્યું, ના, મને અહીંથી જ જોઈએ છે, કેમ ન મળે? કેશિયરે કહ્યું કે આ સાવ નાની રકમ છે અને તેના માટે ફોર્મ ભરવું પડશે, પોસ્ટિંગ કરવું પડશે, આ બધું ફોકટ મારો ટાઈમ વેસ્ટ થશે. તે ઝઈફાએ કહ્યું, તો બસ મને મારા બધા પૈસા આપી દો. કેશિયરે કહ્યું, તો તેને એકાઉન્ટ જોયું તો $1 million હતા. તેણે કહ્યું, આટલા બધા પૈસા આજે તમને ન આપી શકું, મોટી રકમ છે, માટે તમે કાલે આવો. ઝઈફાએ કહ્યું, તો કેટલા આપી શકશો? કેશિયરે કહ્યું, $5,000. ઝઈફાએ કહ્યું, ભલે મને આપો $5,000. કેશિયરે તે રકમ $5,000 ઝઈફાને આપ્યા, જેમાં મિક્સ નોટ હતી, 50, 20, 10. હવે જો તે ઝઈફા કેટલી ઉસ્તાદ છે, તેણે તે રકમમાંથી ફક્ત એક નોટ 10ની કાઢી અને બાકીના 4,999 ડિપોઝિટ સ્લીપ ભરીને પાછા તે કેશિયરને આપતા કહ્યું, હવે આ મારે એકાઉન્ટ તમે જમા કરી રાખો, મને મારે $10 મળી ગયા. તે કેશિયર તો અજબ થઈ ગયો, કેવી ચતુરાઈ, કેવી ચાલાક આ સિનિયર સિટીઝન ભાઈ. હવે થોડાક દિલને ખુશ કરવાની વાતો. એક દાદા તેના ગ્રાન્ડસનને કહે છે, બેટા, અમારા વખતમાં અમે સુપરમાર્કેટમાં જઈએ તો 100 રૂપિયામાં કેટલી બધી વસ્તુ મળતી હતી અમને. છોકરો કહે, દાદા એક વાત કહું, તમારા વખતમાં સીસીટીવી કેમેરા નહીં હતા, એટલે તમે ફાવી ગયા હતા. લાસ્ટ છે, એક કપલ, હસબન્ડ અને વાઈફ. એક છોકરો હતો, પતિ પત્ની વચ્ચે ચાલુ ઝઘડા બોલચાલ થતી હોય. એક દિવસ હસબન્ડ ઘરમાં આવ્યો તો જોયું કે વાઈફ શાંત બેઠી છે, કોઈ બોલચાલ નથી, તો તેને નવાઈ લાગી. બાળકને પૂછ્યું, બેટા આજે તારી મમ્મી કેમ શાંત બેઠી છે? દીકરાએ કહ્યું, પપ્પા ભૂલ મારી થઈ ગઈ. બાપે અજબ હાલ પૂછા કર્યું, શું થયું? દીકરાએ કહ્યું, મમ્મીએ મને લિપસ્ટિક લાવવા કહ્યું, પણ ભૂલમાં હું સુપર ગ્લુ લઈને આવ્યો. બાપે કહ્યું, જીઓ જીઓ, બહુ સદળ, સરસ, ભગવાન બધાને આવા દીકરા આપે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત.